અમોલ આશુ છે. શું થઈ ગયું? તું આપણા બેસ્ટ એન્જિનિયરને લંડન મોકલવાનો પ્લાન કરી રહ્યો છે? હા, કારણ કે ત્યાંનો પ્રોજેક્ટ બેસ્ટ હોવો જોઈએ ને. અરે પણ અહીં માટે પણ કઈ વ્યવસ્થા કરાય કે નહીં? થઈ જશે વેદભાઈ, કાલે 3 લોકો આવવાના છે ઇન્ટરવ્યુ માટે, એમાંથી 1 સિલેક્ટ થઈ જશે. અરે તો જુનિયર્સ ને અહીંયા શું કામ રાખે છે? એમને ત્યાં મોકલ ને. વેદભાઈ, શિવાની કહ્યું છે કે ત્યાં એક્સપિરિયન્સ લોકો જ જોશે. હરી ફરીને તારી સોય શિવાની મહેતા પર જ આવીને અટકે છે. વેદભાઈ, શિવાની આપણી બિઝનેસ પાર્ટનર છે. કાલે લોકો કહેશે કે જુઓ જુઓ વેદભાઈને જુઓ, સંઘવી એન્ટરપ્રાઇઝ નું મજબૂત પિલર, અને હવે તો એમનું પ્લાન લંડનમાં પણ છે. વાત ખરી કે નહીં વેદભાઈ? ઠીક છે, પણ જરા જોજે અહીંયા કોઈ જાતની તકલીફ ના થાય, અને બધું સમજી વિચારી અને બરાબર કરજે. કઈ સમજમાં ના આવે તો મને પૂછી લેજો. ઓકે, પાકું વેદભાઈ, જરૂર પડશે તો તમારી સલાહ હું ચોક્કસ લઈશ. ઠીક છે, તમે ટેન્શન નહીં લો, બધું થઈ જશે. વેદભાઈ, શિવાની તમે અત્યારે અહીંયા? હા, એક્ચ્યુઅલી પેલી ગિફ્ટ ની વાત સાંભળ્યા પછી મારાથી રેવાયું નહીં, એટલે હું પોતે જ આવી ગઈ. તો મને કહી દીધું હોત હું આવી જાત. એટલી પણ ધીરજ નહોતી રહી પછી. ક્યાં છે એ ગિફ્ટ જે અમોલ લાવ્યો છે? મારા રૂમમાં પડી છે. તમે ચાલો ને, મારા રૂમમાં જ ચાલો. ઓકે, શ્યોર. ચાલો. તમારી ગિફ્ટ. થેન્ક યુ. યુ નો વોટ, મને કોઈ ગિફ્ટ આપે ને મને બહુ જ ગમે. ગિફ્ટ કોને ના ગમે? ના, એમ નહીં. ફોર એક્ઝામ્પલ, હું જ્યારે નાની હતી ને ત્યારે જો દર થોડા દિવસે મને કોઈ ગિફ્ટ ન આપે ને તો હું પોતે જ પોતાની જાતને ગિફ્ટ આપતી. હા, અરે પોતે પોતાની જાતને ગિફ્ટ? ઇનફેક્ટ આજે પણ જો મને કોઈ ગિફ્ટ જોઈતી હોય ને ન મળે ને તો હું એ ગિફ્ટ મેળવી લઉં છું.